નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી જ્ઞાન સેતુ ધોરણ ચાર બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસની અંદર કદમ છ વિશે શીખવાના છીએ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના કદમના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો શરૂ કરીએ ગુજરાતી ધોરણ ચાર કદમ છઠ્ઠું પ્રશ્ન પેલો નીચેના વાક્યોમાં જે શબ્દ યોગ્ય ન લાગે તે શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો ઉદાહરણ જુઓ એક આપણને આપ્યું છે કે હું ઝડપથી દોડ્યો અને કે તેથી પણ બસ ચૂકી ગયો તો જુઓ નીચે વાક્યમાં શું આવશે પણ એ રાખવાનું છે બાકીના છે આપણે લીટી મારવી પડે તો જુઓ નીચે બનાવ્યું છે કે હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો તો આપણે એવી રીતે જે શબ્દ ખોટો છે તેને ચેકી નાખવાનો છે અને બાકીના જે સાચો શબ્દ છે તેને રાખવાનો અને વાક્ય નીચે લખવાનો છે આપણે પહેલા વાક્ય નીચે લખશું અને ત્યાર પછી જોશું કે કયો શબ્દ રાખવાનો અને ક્યાં નાખવાનો છે તો પેલું વાક્ય છે દેવવ્રતે આકાશમાં હંસ જોયો તેથી તે ખુશ થઈ ગયો તો જુઓ અને અને કે પણ તેના ઉપર તમારે લીટી મારી દેવાની છે બીજું વાક્ય છે બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે તો આ વાક્યમાં કે તેથી અને પણ ઉપર લીટી મારવાની છે ત્રીજું વાક્ય જોઈએ બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું તો આ વાક્યની અંદર કે તેથી અને પણ તેના ઉપર તમારે લીટી કરી દેવાની ચોથું વાક્ય છે જેવો તેણે બુકમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું તો એની અંદર અને તેથી અને પણ આ ત્રણ શબ્દો છે તેના ઉપર તમારે લીટી કરી દેવાની પાંચમું વાક્ય છે રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી રસોડામાં ડોકું કર્યું તો તેની તેની અંદર અને અને કે પણ ઉપર તમારે લીટી કરી દેવાની આ લીટી કર્યા પછી આખું વાક્ય છે ફરીથી સારા અક્ષરે નીચે લખવાનું છે જુઓ ઉમેદ તમને અહીંયા અલગ રંગથી એ વાક્ય પણ બતાવ્યું એ શબ્દ પણ બતાવ્યો છે કે જે તમારે રાખવાનો છે પેલા વાક્યમાં તેથી બીજામાં અને ત્રીજામાં અને ચોથામાં કે અને પાંચમામાં તેથી આ શબ્દો રાખી અને બીજા શબ્દો છે તેના ઉપર તમારે લીટી કરી દેવાની છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન બે ની અંદર ચિત્રમાં રંગ પૂરણી કરી અને ચિત્ર વિશે પાંચ વાક્યો લખો જુઓ બાળ મિત્રો ચિત્ર અંદર આપણને એક ઝાડ દેખાય છે અને એક બાળકી છે તે ઝાડને પાણી પાઈ રહી હોય તેવું જોવા મળે છે તો તમે તેમાં સરસ મજાના રંગો પૂરજો અને તેના વિશે આપણે કેટલાક વાક્યો લખીએ કે આ ચિત્ર વૃક્ષનું દર્શાવતું ચિત્ર છે તેમાં એક ઝાડ દેખાય છે બાળકી ઝાડને પાણી પીવડાવી રહી છે પર્યાવરણને બચાવવા માટે વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષો વાવો વરસાદ લાવો તો આ સિવાય પણ તમે ઘણા બધા વાક્યો લખી શકો અહીં મેં નમૂના રૂપ પાંચ વાક્યો લખ્યા છે ચાલો હવે જોઈએ પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ કદરૂપુ બતકડું વાર્તાને આધારે આપો પેલો પ્રશ્ન છે કદરૂપા બતકે ઘર છોડીને ચાલ્યા જવાનો નિર્ણય કેમ કર્યો તો તેનો જવાબ જોઈએ કે કદરૂપા બચ્ચાએ ઘર છોડીને ચાલ્યા જવાનો નિર્ણય કર્યો કારણ કે તેના નાના ભાઈ બહેન જે નાના બતકો હતા તે તેની સાથે યોગ્ય વર્તન કરતા ન હતા આથી તે ઘર છોડીને જવાનું નક્કી કરે છે મિત્રો તમે પાઠ સારી રીતે વાંચ્યો હશે તો તમને ખબર હશે કે તેના બતકના જે નાના ભાઈ બહેનો હતા તે તેની સાથે રમતા નહોતા તેને રમ કંઈ ફરવા ન લઈ જતા પાણીમાં તરવા ન લઈ જતા આથી બતક નક્કી કરે છે કે આપણે અહીંયા રહેવું નથી અને બતકડું ભાગી જાય છે બીજો પ્રશ્ન છે હંસકન્યા કદરૂપા બતકને શું સમજાવ્યું તો તેનો જવાબ જોઈએ હંસ કન્યા પાણીમાં તરવા લઈ જાય છે અને તેને તેનું પ્રતિબિંબ પાણીમાં બતાવે છે ત્યારે કદરૂપા બતકને ખબર પડે છે કે પોતે તો બતક નહીં પણ હંસ છે હંસ કન્યા કદરૂપા બતકને તેની સાચી ઓળખ કરાવે છે ત્રીજો પ્રશ્ન છે કદરૂપા બતકે હંસ કન્યાનો આભાર શા માટે માન્યો તો તેનો જવાબ જોઈએ કે હંસ કન્યા કદરૂપા બતક ને તેની સાચી ઓળખ આપી અત્યાર સુધી એવું જ લાગતું હતું કે હું તો કદરૂપુ બતકડું છું પણ ખરેખર તે હંસ હતો આવું એને હંસ કન્યા ઓળખ કરાવી એટલા માટે કદરૂપા બતકે હંસ કન્યાનો આભાર માન્યો હતો પ્રશ્ન ચાર જોઈએ બધા બચ્ચા બતકને કદરૂપુ બતક કેમ કહેતા હતા તો તેનો જવાબ છે બધા બચ્ચા કરતા બીજા બધા બચ્ચાઓ તેને કદરૂપુ બતક કહે છે પાંચમો પ્રશ્ન છે જુવાન મરઘાએ કદરૂપા બતકને શું કહીને કાઢી મૂક્યું તો જુવાન મરઘો છે એ કદરૂપુ બતક જ્યારે તેની પાસે આવે છે ત્યારે બતકડાને કહે છે કે તું કેવું કદરૂપુ છે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બદસુરત છે ભાગ અહીંથી કોઈ તારા દોસ્ત નથી આવું કહી અને કદરૂપા બતકને કાઢી મૂકે છે ચાલો પ્રશ્ન 4 જોઈએ કૌંસમાંથી શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરો જુઓ કૌંસની અંદર આપણને શબ્દો આપ્યા છે અને પણ તો પણ કે એટલે અથવા આ શબ્દોનો ઉપયોગ કરી આપણે આપેલો સંવાદ છે તે પૂરો કરવાનો છે તો જોતા જઈએ સાહિલ હેલો માનવ કેમ છો મજામાં માનવ હા મજામાં પણ સામાન્ય શરદી ઉધરસ અને તાવ છે સાહિલ દવા લીધી કે નહીં માનવ હા દવા લીધી તો પણ તાવ રહે છે સાહિલ તો પછી કોરોનાનો રિપોર્ટ કરાવીજો એટલે સાચું નિદાન થાય માનવ હા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો પણ નેગેટિવ આવ્યો સાહિલ સારું હવે ગરમ પાણી અથવા ઉકાળો પીવાનું રાખજે માનવ હા દવા અને ઉકાળો બંને ચાલુ રાખીશ સાહિલ સારું સાચવજે અને આરામ કરજે તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી જગ્યામાં આપણે તે શબ્દો લખી દીધા છે તમારે પણ આવી રીતે ખાલી જગ્યામાં શબ્દો જ્યાં યોગ્ય શબ્દ આવતો હોય તે લખવાનો હવે જોઈએ પ્રશ્ન પાંચ ચોરસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ શબ્દ જોડકા બનાવો જુઓ એક ઉદાહરણ બનાવ્યું છે સુંદર તો થાય રૂપાળું તો હવે આપણે આવા બીજા શબ્દોનું જોડકું બનાવીએ તો પેલું છે વન એટલે થાય જંગલ બીજું છે પસંદ એટલે થાય ગમતું ત્રીજું છે ખાય એટલે થાય ખીણ ચોથું છે મજાક એટલે થાય મસ્કરી ત્યાર પછી છે લાજ એટલે થાય શરમ ત્યાર પછી છે બેડોળ એટલે થાય કદરૂપુ ત્યાર પછી વૃદ્ધ એટલે થાય ઘરડું ત્યાર પછી આનંદ એટલે થાય ખુશી ત્યાર પછી દોસ્ત એટલે થાય મિત્ર ત્યાર પછી લીલોત્રી એટલે થાય હરિયાળી તો આવી રીતે તમે સારા શબ્દો છે તેનું જોડકું બનાવી અને લખી શકો ત્યાર પછી પ્રશ્ન છ નીચે કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને જોડકણાની પંક્તિ પૂર્ણ કરો જો કૌશ અંદર આપણને શબ્દો આપ્યા છે ગાતી તી રમતી ફરતી કરતી ઉડતી અને કરતી આ શબ્દોનો આપણે ઉપયોગ કરી અને નીચે જે આપણને આપ્યું છે તેને આપણે પૂરું કરવાનું છે જો શરૂઆતમાં છે ચકલી ડાળે બેઠી તી ચક્કા સાથે રમતી તી મીઠી વાતો કરતી તી ગોળ ગોળ ફરતી તી ઊંચે ઊંચે ઉડતી તી ચી ચી કરતી તી ગીત મજાનું ગાતી હતી તો આવી રીતે યોગ્ય જગ્યાએ તમારે યોગ્ય શબ્દ મૂકી અને આ જોડકણું છે તેને પૂરું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણું કદમ છ અહીં પૂરું થાય છે અમારા આગળના કદમના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપનો આભાર